વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ધોરણ 3 વિષય ગુજરાતી, તેમાં આપણે પાઠ ભણી રહ્યા છીએ પાઠ 2 પોટલા તપ કે ટપ. તેમાં આપણે સાપોથી જોઈ રહ્યા છીએ. આપણે ગયા વિડીયોમાં એક છે કે વધુ તેના આધારે આપણે વાક્ય કયું સાચું છે તે જોયું, અને એકનું વચ્ચે વસ્તુ એક છે તો એકનું વધારે માપ્યું, એકનું બહુવચન કર્યું, એક વચનનું બહુવચનમાં ફેરવ્યું. હવે તેના પછી આપણે શું આવ્યા છીએ તો કે તેના પછીનો પ્રશ્ન આપણે આવ્યા છીએ પ્રશ્ન નંબર 23. અને પ્રશ્ન નંબર 23 છે તે લખવાની શરૂઆત કરીએ છીએ. તો પ્રશ્ન નંબર 23 લખવાની શરૂઆત કરીએ તેની પહેલા આપણે શું લખવાનું છે તો કે આજની જે તારીખ છે, આજનો જે વાર છે તે આપણે અહીં લખવાનો છે. તારીખ અને વાર લખવાનું ભૂલવાનું નથી, અને તમારે મારી સાથે વાંચતો જવાનું છે અને સમજતો જવાનું છે, પછી તમારે લખવાનું છે. તો જોઈએ પ્રશ્ન નંબર 23. નીચેના મૂળાક્ષરોનો મહાવરો કરો. એટલે કે આપણને મૂળાક્ષર આપેલો છે. શું આપેલું છે? મૂળાક્ષર. તે આપણે અનુભવનું શું કરવાનો છે? મહાવરો એ કેવી રીતે લખ્યો છે, કેવી રીતે એના મૂળાક્ષર છે તે જોવાનો છે. તો ચાલો જોઈએ. તો આપણને પહેલા શું આપ્યું છે તો કે પહેલા આપણને આપ્યું છે ગ્ર. શું આપ્યું છે? ગ્ર. તો ચાલો તે કેવી રીતે લખ્યો છે તે તમને બોક્સમાં તબક્કા આપેલા છે. કેવી રીતે લખાય છે તો કે પ્રશ્ન નંબર 23 છે તેમાં જુઓ જે આપણને બોક્સમાં લીટી આપેલી છે. કેટલી લીટી આપેલી છે તો કે પહેલા શરૂઆતમાં બે, એટલે કાળા કલરની લીટી છે. એના પછી વચમાં બે બ્લુ કલર એટલે કે વાદળી કલરની લીટી પણ આપેલી છે. તો તમારે શું કરવાનું છે કે જે ટપકા આપેલા છે તે ટપકા બરાબર જોવાના છે, ટપકા બરાબર તમારે ઘૂંટવાના છે, તેના પર પેન્સિલ ફેરવવાની છે, પછી છેલ્લે આપણે આવે ત્યારે આપણે જાતે લખવાનું છે. તો ધ્યાન રાખવાનું છે કે કયો અક્ષર કયો વળાંક કઈ લીટીમાં અડે છે, કયો અક્ષર કઈ લીટીમાં અને કેવો છે, બરાબર. તો આ ગ્ર છે. તો તેનું જોઈએ તો તેનું પાક્યું છે. તો સૌથી પહેલા એ પાક્યું થોડુંક આવી રીતે છે, પછી ઘરનો ઘ લખેલો છે. પછી શું લખેલું છે? ઘરનો ઘ. તો કે આવી રીતે લખેલું છે, બરાબર ને? આવી રીતે લખેલું આપેલું છે. તો આની જ રીતે આપણે જે રાખ છે વાદળી કલરની લીટીમાં પછી લખવાનો છે ઘ. તો આવી રીતે આપણે આગળના ભાગ કરવાના છે, પછી લખવાના છે. એના પછી છે શ્રુ. શું આપેલું છે? શ્રુ. તો તે પણ તમે બાજુમાં જોઈ શકો છો કે પહેલા ડ્ર કરેલો છે, પછી વચમાં લીટો, આડો લીટો, ઊભો લીટો અને પછી નીચે શ્રુ કરેલો છે, બરાબર. તો એવી જ રીતે આપણે જુઓ પહેલા તમે લખતા શીખવાનું છે, એને ઘૂંટવાનું છે, પછી આગળ છેલ્લે જાતે જેવી રીતે આ વાદળી લીટીમાં જ્યાં ઉગડા જેવી રીતે લખેલા છે તેવી જ રીતે કરવાના છે. તો બંને થઈ જાય પછી પાછળના પેજ પર. તો ત્યાં શું છે તો કે ત્યાં છે દ્ર. શું છે? દ્ર. તો તેમાં પણ જો તમને આપેલું છે કે કયો ઉગડા વાદળી લીટીમાં ઉપર જાય છે અને બાકીનો અક્ષર ક્યાં લીટીમાં છે અને પછી ક્યાં નીચે કેટલું જાય છે, બરાબર. તો તે પણ તમારે ઉગડા પહેલા ઘૂંટવાના છે. ઘણા ઘૂંટાઈ જાય અક્ષર મૂળાક્ષર જે ઘૂંટાઈ જાય પછી તમારે જાતે નીચેની લીટીમાં લખવાનો છે. તો આમાં પ્રશ્ન નંબર 23માં તમારે શું શીખવાનું છે તો કે પ્રશ્ન નંબર 23માં જે મૂળાક્ષર છે તેના ગળા તેનો મહાવરો આમાં કરવાનો છે. એના પછી એમાં પ્રશ્ન નંબર 24, એના પછી શું આવ્યા છીએ તો કે પ્રશ્ન નંબર
24 હવે તમે આ પ્રશ્ન નંબર 23 માં જે વડા શીખી જાઓ એનો મહાવરો કરી દો છો તેના જ આધારે પ્રશ્ન નંબર 24 માં છે સૂચના વાંચીએ નીચેના શબ્દો વાંચો અને સુંદર અક્ષરે લખો કેવા અક્ષરે લખો સુંદર અક્ષરે કયા કયા શબ્દ આપેલા છે એ જોઈએ જો સૌથી પહેલા છે વિદ્યા શું છે વિદ્યા તમે જો પેલા મોટા બોક્સમાં લખેલું છે વિદ્યા પછી એનથી નાનો બોક્સ છે તેમાં કેવી રીતે વિદ્યા લખ્યું છે એનથી નાનો બોક્સ વિદ્યા આ એનથી છે આ નાનો બોક્સ એટલે ધીમે ધીમે બોક્સ નાના થતા જાય છે એટલે તમે પેલા પેલા ધોરણમાં હતા ત્યાં થોડા અક્ષર મોટા કરતા બીજામાં એવા એનથી નાના કરો છો ત્રીજામાં એનથી નાના કરો છો એટલે કે હવે તમારે શું કરવાનું છે તો કે આ અક્ષર આપણે સુધારવાના છે તેના માટે આ કરવાનો મહાવરો કરવાનો છે તો ચાલો તો વિદ્યાનું થઈ ગયું તો હવે શું છે નીચે દઢતા તો દઢતા લખવાનું એની નીચે શું છે સૃષ્ટિ કરતા તો ત્રીજા નંબરનો બોક્સ છે તેમાં આવશે સૃષ્ટિ કરતા તો એવી રીતે આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 વિદ્યા આપણે ગણતા નથી એ લખેલું છે એની સિવાયના 14 અક્ષર છે એ તમારે લાઈનમાં લખવાના છે જેવી રીતે ગુલાબ શીખા છો તેવી જ રીતે વ્યવસ્થિત વાદળી કલરની લીટીમાં બંને લીટીને અડી વાદળી કલરની બંને લીટીને અડી આમાં લખવાનો મહાવરો કરવાનો છે આ તમારો મહાવરો અહીંયા પૂરો થશે તો એના પછી આપણે આવીશું પ્રશ્ન નંબર 26 પ્રશ્ન નંબર 26 તો આ કે પ્રશ્ન નંબર 24 માં આપણે શબ્દો વેચ્યા પ્રશ્ન નંબર 25 એમાં ઉદાહરણ મુજબ શબ્દોનું અનુલેખન કરો એટલે 24 નંબરના જે સવાલ શબ્દો છે તેનું 25 નંબરમાં અનુલેખન કરવાનું છે અને હવે આપણે આવ્યા છીએ પ્રશ્ન નંબર 26 ચાલો તેની સૂચના વાંચીએ તો કે નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો તો કે આપણને જે શબ્દ આપેલો છે એનો ઉપયોગ કરવાનો છે અને વાક્ય બનાવવાનો છે તો પહેલા શું કીધું છે તો કે વાદળ તો કે આ વાદળ તો તેના પરથી વાક્ય બનાવીએ તો કે ચોમાસામાં આકાશમાં વાદળ જોવા મળે છે પછી આપણે આ વાદળ વિશે તો ભણી ગયા છે તો કે વાદળો નવા નવા કપડાં પહેરીને તૈયાર થયા પછી વાદળોને આકાશમાં ફરવા જવાનું મન થયું જે આપણે શબ્દ આપેલો છે તે શબ્દ આપણે જે વાક્ય બનાવીએ છીએ તેમાં આપવો જોઈએ અને આપણી વાક્ય રચના બરાબર હોવી જોઈએ પછી આપણે એમ લખીએ એક વાદળ છે તો આ વાક્ય કહેવાશે નહીં આપણે કેવું લખવું પડે કે એક આકાશમાં એક મોટું વાદળ છે આકાશમાં એક મોટું વાદળ હતું તો તેને કહેવાય વાક્ય પછી આ વાદળ છે એવું લખો તો તો કહેવાશે નહીં તો આપણે વાદળ પરથી પેલા વાક્ય બનાવીશું તો આપણે આવ્યા છીએ પ્રશ્ન નંબર 26 પ્રશ્ન નંબર 26 તેમાં છે નંબર 1 પહેલા નંબરનું વાક્ય જેમાં લખ્યું છે વાદળ તો ચાલો તે વાક્ય લખીએ તો કે એક મોટા વાદળાએ દીવો સળગાવ્યો એક મોટા વાદળાએ દીવો સળગાવ્યો તો આમાં વાદળ શબ્દ આવી ગયો તો તે આપણું વાક્ય બની ગયું એના પછી છે નંબર 2 સૂર્યોદય શું લખ્યું છે સૂર્યોદય તો કે સૂર્યોદય પરથી વાક્ય બનાવીએ તો કે સવારે આકાશમાં સૂર્યોદય થાય છે મતલબ કહી શકીએ કે આ
આકાશમાં સૂરજ આવતા લોકો કહે છે કે સૂર્યોદય થયો. નંબર 2 એના પરથી વાક્ય લખીએ. સૂર્યોદય પરથી સૂર્યોદય
અમે વૃક્ષ પાસે રંગબેરંગી પતંગિયો જોયો. આકાશમાં વરસાદ આવતા સાત રંગ એટલે કે રંગબેરંગી શું થઈ જાય છે, આકાશમાં રંગો છવાઈ જાય છે ને. તો કે આપણે વાદળાના જે આકાશમાં જે વાદળાઓ છે એ રંગબેરંગી કપડાં પહેરીને ફરવા નીકળ્યા. આકાશમાં વાદળો શું કરે છે તો કે રંગબેરંગી કપડાં પહેરે છે અને ફરવા નીકળે છે. આપણે લખીશું નંબર છ, વાદળા રંગ બે રંગી, રંગ બે રંગી કપડા પહેરીને ફરવા નીકળ્યા. કયા શબ્દ હતો તો કે રંગ બે રંગ, તેના પરથી આપણે વાક્ય બનાવ્યું. વાદળા રંગ બે રંગી કપડા પહેરીને ફરવા નીકળ્યા. વિરામ. એના પછી કયું વાક્ય આવ્યા તો કે એના પછી આપણે આવ્યા છીએ નંબર સાત. તો નંબર સાત માં કયો શબ્દ છે તો કે વાર્તા. તમને બહુ જ ગમે છે ને તો કે મને વાર્તા સાંભળવી ગમે છે. મને વાર્તા વાંચવી ખૂબ ગમે છે. મારા દાદી દાદા મને દરરોજ વાર્તા કહે છે. આ વાક્ય પણ બને ને. ચાલો આપણે વાર્તા પરથી વાક્ય લખીએ. મને દાદાજી રોજ નવી નવી વાર્તાઓ કહે છે. પૂર્ણ વિરામ. મને દાદાજી રોજ નવી નવી વાર્તાઓ કહે છે. પૂર્ણ વિરામ. આપણે કયા શબ્દ હતો તો કે વાર્તા. તો કે વાર્તા શબ્દ આવી ગયો અને તેના પરથી આપણે શું કર્યું તો કે તેના પરથી આપણે બનાવ્યું વાક્ય. શું બનાવ્યું? વાક્ય. તો જો બાળકો આપણે પ્રશ્ન નંબર કેટલામો છે તો કે પ્રશ્ન નંબર છે 26. તો પ્રશ્ન નંબર 26 છે તેના આધારે આપણે બનાવ્યા વાક્ય. તો કયા કયા વાક્ય હતો તો કે પહેલામાં હતું વાદળ. વાદળ પરથી આપણે કયું વાક્ય બનાવ્યું તો કે એ મોટા વાદળા એ દીવો સળગાવ્યો. પૂર્ણ વિરામ. ચાલો એના પછી નંબર બે. તો નંબર બે માં કયો શબ્દ હતો તો કે નંબર બે માં છે સૂર્યોદય. તો કે સૂર્યોદય. એના પછી આપણે કયું વાક્ય બનાવ્યું તો કે સૂર્યોદય થતા જ પંખીઓ ચણની શોધમાં નીકળી પડે છે. શું કરવા નીકળી પડે છે? ચણની શોધમાં નીકળી પડે છે. પૂર્ણ વિરામ. એના પછી એના પછી હતું વાવાઝોડું. તો કે વાવાઝોડા પરથી વાક્ય બનાવવાનું છે તો કે વાવાઝોડું આવે ત્યારે વૃક્ષો પણ પડી જાય છે. આપણે વાવાઝોડા પરથી વાક્ય બનાવ્યું. એના પછી છે નંબર ચાર. નંબર ચાર માં શું છે તો કે વરસાદ.
પ્રશ્ન નંબર 30 એટલે કે આપણે આ શબ્દોનું શું કરવાનું છે મહાવરો એટલે આ પ્રશ્ન નંબર 23 માં મહાવરો કરવાનો છે પછી પ્રશ્ન નંબર 24 માં જે આપણે શબ્દો આપેલા છે તે સુંદર અક્ષરે પ્રશ્ન નંબર 25 માં લખવાનો છે અને તેનો મહાવરો કરવાનો છે પ્રશ્ન નંબર 24 છે તેના શબ્દો 25 નંબરના પ્રશ્નમાં લખવાના અને તેનો મહાવરો કરવાનો છે પછી પ્રશ્ન નંબર 26 લખવાનો છે તો બાળકો આજે આપણે આ જોયું બાકીનો આપણે આગળ